નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોઈ પણ રેખા હોય એની બહારનો કોઈ બિંદુ આપેલું હોય તો બહારના બિંદુથી રેખા પર રેખા સુધીનું લંબ અંતર આપણે શોધીશું. રેખા અહીંયા આપણને એક્સ પ્લસ બીવાય પ્લસ સી બરાબર ઝીરો એટલે કે રેખાનું વ્યાપક સ્વરૂપ આપણે લીધું છે. અહીંયા કોઈક બિંદુ પી એક્સ વન વાય વન આપેલું છે જે રેખા ઉપર નથી, રેખાની બહાર છે. તો બહારના બિંદુથી રેખા સુધીનું લંબ અંતર એનું સૂત્ર થશે અહીંયા અંતર ડી. રેખાનું સમીકરણ એમના એમ એક્સ અને વાયની જગ્યાએ આપણે બિંદુ પીના યામ એક્સયામ અને વાયયામ લખીશું. વર્ગમૂળમાં એક્સનો સહગુણક એનો વર્ગ વત્તા વાયનો સહગુણક બીનો વર્ગ આવે. હવે સ્વાધ્યાય 10.3 દાખલા નંબર 4 જોઈએ. અહીં આપણને એક બિંદુ આપેલું છે અને એક આ રેખા આપી છે, તો બિંદુનું રેખાથી અંતર શોધવું છે. તો સૌથી પહેલાં જે બિંદુ છે એને આપણે એક્સ વન વાય વન કહી દઈએ, તો આ આપણા થશે એક્સ વન વાય વન. હવે રેખાનું સ્વરૂપ અહીંયા વ્યાપક નથી આપેલું, તો આપણે પહેલાં સાદું રૂપ આપી અને રેખાનું વ્યાપક સ્વરૂપ લઈશું. તો અહીંયા રેખા શું થશે, તો ગુણી કાઢીએ, 12x + 72 = 5y - 10. સાદું રૂપ આપીએ, 12x 5y ને સામે લાવીએ તો 5y, 10ને પણ સામે લાવીએ તો + 82 = 0. તો રેખાનું બિંદુથી લંબ અંતર ડી બરાબર સૂત્ર આપણને આવડે જ છે, એ એક્સ વન બી વાય વન વત્તા સી વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, એટલે કે આપણી રેખા છે 12x - 5y + 82. પણ એક્સની જગ્યાએ એક્સ વન બિંદુનો એક્સયામ -1, વાયની જગ્યાએ બિંદુનો વાયયામ 1/ વર્ગમૂળમાં એક્સનો સહગુણક કેટલો છે, 12, તો 12² - -5નો વાયનો સહગુણક બી -5નો વર્ગ. અહીં આપણે સાદું રૂપ આપીએ એટલે આપણને ડીની કિંમત મળશે 12 - 5 - 17 - 82, અને આ થશે વર્ગમૂળમાં 12² 144 અને 25 169 એટલે આ થશે 13નો વર્ગ બરાબર. તો છેદમાં થશે 13નો વર્ગ અને આ થશે 82 - 17 જાય તો 65 એટલે 65/13 આપણો જવાબ આવશે. છેદ ઉડી જાય તો 5 એકમ અંતર મળશે. દાખલા નંબર 5, એક્સ અક્ષ પરનો કયો બિંદુ આપેલી આ રેખા છે એ રેખાથી 4 એકમ અંતરે આવેલું છે. તો આપણને રેખા આપેલી છે, બિંદુ આપેલું નથી, પણ એ બિંદુનું રેખાથી 4 એકમ અંતર આપેલું છે એટલે કે ડી બરાબર 4 આપેલું છે. અને રેખા x³ + y/4 = 1 આપેલી છે. સૌથી પહેલાં એનું સાદરૂપ આપી અને આપણે એને વ્યાપક સ્વરૂપમાં ફેરવીએ તો 4x + 3y - 12 = 0 રેખા મળશે આપણને. બિંદુ આપેલું નથી, પણ બિંદુ આપણને એક્સ અક્ષ ઉપર કીધું છે, તો બિંદુ ધારી લઈએ. ધારો કે એક્સ અક્ષ પરનું બિંદુ એ 0 છે, તો આ બિંદુથી આપેલી રેખાનું અંતર ડી આપણને આપેલું છે, તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. આ સૂત્રમાં કિંમત મૂકીએ તો ડી આપણને 4 આપેલા છે, રેખા આપણને આટલી આપી છે 4, એક્સ વન એટલે બિંદુના યામ + 3, વાય વન એટલે વાયના યામ 0 - 12
વર્ગમૂળમાં એક્સનો સહગુણક 4 અને વાયનો સહગુણક 3, તો 4નો વર્ગ વત્તા 3નો વર્ગ 4 બરાબર અહીંયા થશે 4, એ આ પદ 0 થઈ ગયું, માઇનસ 12 અહીંયા થશે વર્ગમૂળના 4નો વર્ગ 16, 3નો વર્ગ 9 એટલે 25, એટલે 5નો વર્ગ, તો 4 બરાબર 4, આમાંથી 4 કોમન લઈ લઈએ તો માનાંકમાં એ માઇનસ 3 અને આ થશે 25નું વર્ગમૂળ એટલે 5, 25નું વર્ગમૂળ 5 સામે લઈ જઈએ એટલે 4 × 5 બરાબર 4, માનાંકમાં એ માઇનસ 3 બંને બાજુથી 4 ઉડી જાય તો 5 બરાબર એ માઇનસ 3. ભાઈ માનાંક છોડીએ એટલે બે શક્યતા આવે, એક વખત વત્તા 5 અથવા એક વખત ઓછા 5. એટલે માનાંક છોડીએ એટલે આવી બે શક્યતા આવે, એક વખત ધન લેવાના અને એક વખત ઋણ લેવાના. 3 સામે જાય તો 5 × 3 = 8, 3 સામે જાય તો -2, તો આપણને એક્સ અક્ષ ઉપર બે બિંદુ મળે, બિંદુ 8, 0 અથવા -2, 0 મળશે. બે સમાંતર રેખાઓ વચ્ચેનું આપણે લંબ અંતર શોધવું છે. તો જુઓ અહીંયા એક રેખા L1 દોરી છે અને બીજી રેખા L2 દોરી છે, બંને રેખાઓ સમાંતર છે. મેં સ્વરૂપ આવું MX + C1 એટલે લીધું છે કે ભાઈ સમાંતર રેખાઓના ઢાળ હંમેશા કેવા હોય, સરખા. બે રેખાઓ જો સમાંતર હોય તો બંનેના ઢાળ સરખા હોય, જુદું શું હોય તો માત્ર અચળ પદ જુદું હોય. એટલે કે પ્રથમ રેખાને C1 નામ આપ્યું અચળ પદને અને બીજી રેખા માટે C2 નામ આપ્યું, તો બંને રેખાઓ વચ્ચેનું લંબ અંતર D કેટલું થાય, તો બંનેના જે અચળ પદ છે એની બાદબાકી C1 - C2 વર્ગમૂળમાં X નો સહગુણક A નો વર્ગ વત્તા Y નો સહગુણક B નો વર્ગ. આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલા નંબર 6 ગણીએ. અહીંયા નીચેની સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર શોધો. તો જુઓ બંને રેખા અહીંયા ખાસ ચેક કરી લેવાનું, X નો સહગુણક અને Y નો સહગુણક કેવો હોવો જોઈએ, સરખો. કેમ? તો કે રેખા સમાંતર છે માટે ઢાળ હંમેશા કેવા હોય, સરખા. અને C1 ને C2 આપેલા છે, પ્રથમને C1 કહીએ તો -34, C2 આપણને 31 આપ્યા છે. X નો સહગુણક A 15, Y નો સહગુણક B 8 આપેલા છે. આપેલા સૂત્રમાં આપણે કિંમત મૂકીએ D બરાબર સૂત્ર C1 - C2 વર્ગમૂળમાં A² + B² વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે C2 - C1 લઈએ તો પણ ચાલે, કેમ કે આપણે આ કિંમત માનાંકમાં મૂકી છે. કિંમત મૂકીએ -34 - 31 વર્ગમૂળમાં 15² + 8² અહીંયા થશે 65 - 65 માનાંકમાં. ભાઈ વર્ગમૂળમાં 15² 225 અને 8² 64 એટલે આ થશે 17² અહીંયા માનાંક દૂર કરીએ તો 65, અહીંયા વર્ગમૂળ દૂર કરીએ તો 17 એકમ આપણો જવાબ આવશે. એ જ રીતે દાખલા નંબર 2, અહીંયા X અને Y નો સહગુણક L આપેલો છે, અચળ પદ C1 P આપ્યું છે અને બીજી રેખામાં X અને Y નો સહગુણક L આપ્યો છે, એટલે કે બંને રેખાઓના X અને Y ના સહગુણક સરખા છે, માત્ર C1 C2 જુદું છે, માટે આ રેખાઓ સમાંતર છે. આપેલી સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર શોધવું છે, તો એ જ સૂત્ર પરથી C1 - C2 / વર્ગમૂળમાં A² + B² ભાઈ C1 ને C2 તમને જોતા આવડી ગયા, આ P છે અને આ -R એટલે બંનેની કિંમત મૂકી દીધી. વર્ગમૂળમાં X નો સહગુણક L જ છે અને Y નો સહગુણક પણ L જ છે, એટલે L નો વર્ગ ઉપર થશે માનાંકમાં P + R અને અહીંયા થશે વર્ગમૂળમાં 2L નો વર્ગ. સાદુરૂપ આપીએ તો 1/√2 અને માનાંકમાં P + R / L નું વર્ગમૂળ L થશે.
આમ લખીએ તો પણ ચાલે, અને માનાંકમાં પ્લી પ્લસ આર રૂટ ટુ એલ પણ ચાલે. દાખલા નંબર 8. રેખા એક્સ માઇનસ સાત વાય વત્તા પાંચ બરાબર ઝીરોને લંબ અને જેનો એક્સ અંતઃખંડ 3 હોય તેવી રેખાનું સમીકરણ શોધવું છે. એટલે કે આપણે એવી રેખા શોધવી છે કે જેનો એક્સ અંતઃખંડ 3 હોય અને આ જે રેખા આપી છે એને લંબ હોય. તો ભાઈ સૌથી પહેલાં આપણે આપેલી રેખા જે છે એનો ઢાળ શોધી કાઢીએ. તો આના ઢાળનું સૂત્ર આપણે શીખ્યા છીએ, માઇનસ એ બાય બી, એ એટલે એક્સનો સહગુણક અને બી એટલે વાયનો સહગુણક. તો અહીંયા થશે 1/7. આપણે જે રેખા શોધવી છે એટલે કે માંગેલી છે એ રેખા આપેલી રેખાને લંબ છે, એટલે માંગેલ રેખાનો ઢાળ લંબ હોય તો કેટલો થાય? તો કે આનો વ્યસ્ત એટલે 7 અને વિરોધી એટલે કે -7 થાય. હવે અંતઃખંડ એક્સ અંતઃખંડ આપેલો છે, એક્સ અંતઃખંડ એ 3 આપેલો છે, તો ઢાળ અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. ઢાળ અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ વાય બરાબર એમ એક્સ માઇનસ એ વાય એમના એમ ઢાળ આપણો -7 એક્સ એ કેટલા આપેલા છે 3, સાદુરૂપ આપીએ એટલે આપણને મળી જશે રેખા વત્તા 21. સામે લઈ જઈએ 7x + y - 21 = 0. તો આ એવી રેખા છે જે આ રેખાને લંબ છે અને એક્સ અંતઃખંડ આનો 3 છે. દાખલા નંબર 9. રેખા બે રેખા આપેલી છે અને બંને રેખા વચ્ચેના ખૂણાનું માપ શોધવાનું કીધું છે. તો સૌ પ્રથમ આપણે ધારી લઈએ કે ધારો કે આપેલ બે રેખા વચ્ચેનો ખૂણો વચ્ચેનું લઘુકોણ આલ્ફા છે. તો ભાઈ બે રેખા વચ્ચેનો લઘુકોણ આલ્ફા આપેલું હોય તો આપણને સૂત્ર અગાઉ આપણે શીખી ગયા કે ટેન આલ્ફા બરાબર માનાંકમાં m2 - m1 / 1 + m1 / m2. ભાઈ આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાના છીએ. આખો માનાંક લખો તો પણ ચાલે, બરાબર? આ થોડુંક લાંબુ છે. ઓકે ભાઈ, તો આ ટેન આલ્ફાનો ઉપયોગ કરવો છે, પણ સૌથી પહેલાં આપણને આ રેખાનો ઢાળ પણ ખબર હોવી જોઈએ અને પેલી રેખાનો ઢાળ પણ ખબર હોવી જોઈએ. તો અહીંયા આપણે રેખાનો ઢાળ શોધી કાઢીએ. તો રેખા √3x + y - 1 = 0 નો ઢાળ, પ્રથમ રેખાના ઢાળને આપણે m1 કહીએ. તો સૂત્ર આપણે હાલ જ જોયું, માઇનસ એ બાય બી માઇનસ √3 વાયનો સહગુણક 1, તો આનો ઢાળ મળશે -√3. હવે બીજી રેખા x + √3y = 1 નો ઢાળ m2 કહીએ, તો એ પણ આ જ સૂત્ર પરથી -x નો સહગુણક 1 અને y નો સહગુણક √3. તો બંને ઢાળ મળી ગયા. બંને ઢાળની કિંમત આપણે અહીંયા સૂત્રમાં મૂકી દઈએ, m2 - 1 / √3, m1 - √3, 1 + m1 - √3, m2 - 1 / √3. ભાઈ અહીંયા આપણે સાદુરૂપ આપીએ, -1 √3 લસા લઈએ તો 3/√3. અહીંયા પણ √3 √3 ઉડી જશે, તો 1 + 1 = 2 મળશે. સાદુરૂપ આપીએ, 2/√3/2, ઉલટાવી દઈએ 2/√3
ઇન્ટુ 1/2 એટલે જવાબ આવશે 1/√3. ભાઈ ટેન આલ્ફા બરાબર 1/√3 મળ્યા, એનો અર્થ શું થયો કે ભાઈ આલ્ફા આપણને 30 અંશ મળશે, પણ આ લઘુકોણ મળ્યા. જો ગુરુકોણ શોધવો હોય તો આપણે 180માંથી બાદ કરી દઈએ, એટલે બંને રેખા વચ્ચેનું ગુરુકોણ 150 અંશ મળે.